સંવાદદાતા જિગ્નેશ પટેલ અને રાજકોટથી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ. જિગ્નેશ, સૌપ્રથમ આપની પાસે આવી, જે રીતે ખાતાધારકોની ચિંતા વધી ગઈ છે, તેમની જે મરણબૂડી કહેવાય, પસીનાની કમાઈ કહેવાય, તે અત્યારે સલવાઈ ગઈ છે બેંકમાં, ત્યારે ખાતાધારકોની પ્રતિક્રિયા કેવી જોવા મળી રહી છે? નરેન્દ્ર, સ્વાભાવિક વાત છે કે જ્યારે જીવનભરની મૂડી એક બેંકમાં તેઓએ પાઈ પાઈ કરીને ભેગી કરી હોય અને આખરે તે જ પાઈ મેળવવા માટે લાંબી કતારોનો સામનો કરવો પડે, તો સ્વાભાવિક વાત છે કે કોઈ પણ વ્યક્તિને આ જે ચિત્રો છે તે દુઃખ અપાવે તેવા હોય. સૌપ્રથમ તો સ્પષ્ટતા કરીશ કે જે આ બેંકની બહાર જે ભીડ છે તેમાંની જે ખુરશીની પાછળ ઉભેલા જે લોકો છે તે ગઈકાલે જે ટોકન આપવામાં આવ્યા હતા બેંકમાંથી, તે ટોકન અપાયેલા લોકોને આજે કેટલીક રકમ આપવામાં આવી રહી છે. જ્યારે કે આ ખુરશીમાં બેઠેલા તમામ લોકો આજે વહેલી સવારથી, એટલે કે વહેલા સવારે 7-8 વાગ્યાના સમયની વચ્ચે જ વહેલી સવારથી તેઓ આવી ચૂક્યા છે, લાંબી કતારો લગાવીને બેઠા છે. સૌથી પહેલા આવેલા એક મહિલા છે, તેમની સાથે વાત કરીશું. તમે કેટલા વાગે આવ્યા છો અને કયા પ્રકારની મુશ્કેલી પડે? સર, હું 7:30 અહીંયા આવી ગઈ છું અને મારું ઘર બી બહુ દૂર છે. અહીંયા આવીને કાલે એવું બેંકથી કીધેલું કે તમને નવા ટોકન ઇસ્યુ થશે, પણ અહીંયા આવીને હું સૌથી પહેલી લાઈનમાં આવી ગઈ. હું એટલી હોપ હતી કે સૌથી પહેલાં મારું આવી જશે ટર્ન, પણ અહીંયા આવીને ખ્યાલ આવ્યો કે કાલના 120 ટોકન પેન્ડિંગ છે. એ ટોકન થઈ જશે પછી અમને લોકોને ટોકન મળશે, અને ક્યારે વારો આવશે એ અમને હજુ ખ્યાલ નથી. અને એકચ્યુઅલી હું મારી જોબ મૂકીને આવી છું, મારા મમ્મી પણ સિનિયર સિટીઝન છે, અમારું આમાં બલ્ક ડિપોઝિટ સારું એવું છે, પણ અત્યારે કોઈ કંઈ છે નહીં, 50,000ની લિમિટ કે છે. હોપ કે આગળ કંઈ મર્જિંગ SBI સાથે કે છે અને થઈ જાય તો અમારા લક. આપને પૂછવા માંગીશ, કેટલા કલાકથી બેઠા છો અને કયા પ્રકારની મુશ્કેલી લાગે? હું 8 વાગ્યાનો બેઠો છું અને ઘણી મુશ્કેલી લાગે છે, કારણ કે અમારું સેલેરી એકાઉન્ટ છે આની અંદર, અને સેલેરી એકાઉન્ટના કારણે અમારો મહિનાભરનો જે કંઈ ખર્ચો હોય એ બધો આમાંથી અમારો પગારમાંથી નીકળતો હોય. અમારા પગાર બહુ લાંબો હતા નહીં, પણ અમારી સેલેરી અટકી ગઈ અને આ રીતે અમારે બેસી રહ્યું, પણ અમે હેરાન કરતી છે. તો સરકાર આ વિશે વિચારે કે જે લોકોના સેલેરી એકાઉન્ટ છે એ લોકોના પૈસા ATMથી અમને આપી દે. સેલેરી એકાઉન્ટના લોકોને વધુ મુશ્કેલી પડી રહી છે, આપ શું માની રહ્યા? બસ એ જ કે સેલેરી એકાઉન્ટ છે અને પગાર ઉપાડ્યો નથી, તો એટલા પૂરતી બી જો વ્યવસ્થા થાય અલગ જગ્યાએ ATMથી કે? હા, હું ગઈકાલે પણ આવ્યો હતો. આપનો નંબર આજે લાગ્યો? આજે હજુ લાગ્યો નથી, હજુ તો ટોકન મળ્યું નથી. ગઈકાલના વ્યક્તિઓને હજુ સુધી ટોકન મળ્યા નથી. વહેલી સવારથી આજના લોકોએ પણ લાંબી કતારો લગાવી દીધી છે. એક બે નહીં, સંખ્યાબંધ લોકો અહીં આપને જોવા મળશે કે જેઓ વહેલી સવારથી જ અહીં આખરે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમનો નંબર લાગશે. આપણી સાથે એક એવા સિનિયર સિટીઝન છે, તેમની સાથે વાત કરીશું. શું માનો છો, આપને કયા પ્રકારની તકલીફ પડી રહી છે? હોસ્પિટલમાં પણ આપનું કોઈ એડમિટ છે? હા, મારી વાઈફને કેન્સર હોસ્પિટલનો કેન્સરનો ઈલાજ કરાવ્યો છે અને એને હવે જરૂર છે પૈસા લેવાની, એટલે અમે લોકો લાઈનમાં બેઠા છીએ. કેટલા કલાકથી આપ ઊભા છો? કેટલા વાગ્યાથી? 8 વાગ્યા હું બેઠો છું અહીંયા. 8:15 વાગ્યાથી જેઓ અહીં લાંબી કતારોમાં બેઠા છે, આખરે રાહ જોઈ રહ્યા છે કે કયા પ્રકારે તેમનો નંબર આવે, કારણ કે ટોકન મેળવવાની લાઈન શરૂઆતના તબક્કે અલગ છે અને ત્યારબાદ રૂપિયા મેળવવા માટે ફરી એક વખત લાઈનમાં લાંબી કતાર લગાવવી પડશે. કલાકોના કલાકો પોતાની જ મૂડી મેળવવા માટે, પોતાની મૂડી લેવા માટે, પોતાના હકના નાણાં લેવા માટે લોકોને હવે અત્યારે ધક્કા ખાવાનો, રાહ જોવાનો, લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવી રહ્યો છે. રાજકોટથી જોડાયેલા છે મોહિત ભટ્ટ. મોહિત, રાજકોટની શું પરિસ્થિતિ છે અને ખાસ કરીને રાજકોટ કોર્પોરેશનના પૈસા પણ યસ બેંકમાં સલવાયા છે, ત્યારે આને લઈને શું ત્યાં માહોલ છે? નરેન્દ્રસિંહ, આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટની જે જિલ્લા પંચાયત ચોક ખાતે યસ બેંકની જે બ્રાન્ચ આવેલી છે, મુખ્ય બ્રાન્ચ છે, અને ત્યાં અત્યારે આજે પણ ગઈકાલની જેમ લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો પોતાના રૂપિયા લેવા માટે આવી રહ્યા છે. જો કે ગઈકાલે જે રીતે લાંબી લાઈનો લાગી હતી અને જે રીતે લોકો પોતાના રૂપિયા લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા, ત્યારે તેના બદલે આજે એક વ્યવસ્થા અલગ રીતે કરવામાં આવી છે અને નામ અહીં રજીસ્ટ્રેશન કરવામાં આવે. જે પણ લોકો અહીં આવે છે તે પોતાના નામ રજીસ્ટ્રેશન કરાવે છે અને તેના આધારે તેમને રૂપિયા મળશે. એટલે કે ટોકન સિસ્ટમ અહીં કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજે પણ અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહીં કેટલાક લોકો છે કે જેઓ રૂપિયા ઉપાડવા માટે આવ્યા છે, તેની સાથે આપણે વાત કરીશું. સુકેશો, આપ ક્યારથી આપ આવ્યા છો અને સુકેશો આને લઈને? ગઈકાલનો વારો લખાવેલો છે, સવારના આવ્યો હતો, મને નંબર આપેલો છે. એ નંબર ઉપર એમ કહે છે કે કોલ કરશું આપને,
હજી કોલ તો આવ્યો, ગઈકાલે તો આવ્યો નથી, આજે આવ્યો સવારના વહેલો. પણ એમ કહે છે કે અમારે આરબીઆઈમાં ફંડ આવશે ત્યારે આપને પેમેન્ટ મળશે, ત્યારે તમને તમારા વારા પ્રમાણે તમને મળી જશે. જે રજિસ્ટરમાં અમારા નામ લખેલા છે ગઈકાલના એ પ્રમાણે આપશે એમ કહે છે. હજી હજી ફંડ આવ્યું નથી, ફંડ આવે એ મુજબ બધાને પૈસા આપશે. બેન તમે શું કહેશો, અહીં રૂપિયા ઉપાડવા માટે આપ આવ્યા? હા, રૂપિયા ઉપાડવા માટે આવ્યા છે, પણ એ લોકો બિચારા એની વ્યવસ્થામાં જ છે, એ લોકો આપશે. એ લોકો કહે છે કે જેમ વારો આવશે ને એ પ્રમાણે નામ લખાવી દો, એ પ્રમાણે અમે આપી દઈશું. સ્પષ્ટપણે નરેન્દ્રસિંહ, અત્યારે આપ જે અહીં દ્રશ્યોમાં જોઈ શકશો કે અહીં નામ રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યા છે, ત્યારે યસ બેંકમાં જે ફંડ આવે તે ફંડ આવ્યા બાદ તમામ લોકોને નાણાં આપવામાં આવશે. લોકોને હેરાનગતિનો સામનો ન કરવો પડે, લોકોને લાઇનમાં ઊભું રહેવું ન પડે તે માટે અહીં નામ રજીસ્ટ્રેશન ટોકન પણ આપવામાં આવી રહ્યા છે. અને ટોકનના આધારે જેમ જેમ વારો આવતો જાય તેમ તેમ તમામ લોકોને અંદર પ્રવેશવામાં આવી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાના પણ 164 કરોડ રૂપિયા જેટલી માતબર મોટી રકમ છે તે યસ બેંકમાં રહેલી છે. સ્માર્ટ સિટીના ઉપયોગ માટે જે રૂપિયા લેવાના હતા તે રૂપિયા યસ બેંકમાં તેમણે રોકાણ કર્યું હતું, યસ બેંકમાં તેમણે રાખ્યા હતા. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ યસ બેંકને અને સાથે સાથે આરબીઆઈને એક પત્ર લખવામાં આવ્યું છે કે જે રાજકોટ મહાનગરપાલિકાના જે રૂપિયા છે તે પરત આવી જશે. એટલે કહી શકાય કે કોઈ પણ ખાતેદાર હોય, પછી રાજકોટ મહાનગરપાલિકા હોય કે ભાઈ સામાન્ય ખાતેદાર હોય, તે પોતાના રૂપિયા લેવા માટે પોતાના રૂપિયા તેમને એક અનસિક્યુરિટી ફીલ કરી રહ્યા છે ત્યારે તેઓ અહીં બેંક સુધી પહોંચી રહ્યા છે. જો કે બેંક દ્વારા તેમને વિશ્વાસ આપવામાં આવી રહ્યો છે કે તેમના રૂપિયા જલ્દીમાં જલ્દી આવી જશે, પરંતુ પોતાના રૂપિયા લેવા માટે જે રીતે હાલાકીનો સામનો કરવો છે, નોટબંધી બાદ બીજી નોટબંધી હોય તે પ્રકારના દ્રશ્યો જરૂરથી યસ બેંકની બહાર જોવા મળી રહ્યા છે.